दोस्तों वेलकम वंस अगेन इन द बायोलॉजी वर्ल्ड, बायोलॉजी दुनिया में आप सबनु स्वागत करू छु। हूँ राजेश सर। मित्रों आप सब मजा में हशो। तो आपणे अजैविक परिबळो सामे प्रतिक्रिया पछी हवे जोईए छे एडेप्टेशन एंड पॉप्युलेशन एट्रीब्यूट्स, एटले के अनुकूलनो विषय जोईशुं, अने बीजो टॉपिक वस्तीना लक्षणो विषय, वस्ती संबंधित लक्षणो जे छे एनी आपणे चर्चा करीशुं। आगळ वधीए। विशिष्ट पर्यावरणीय प्रति जे छे ए अनुकूलनो જોવા મળે છે સજીવોની અંદર। વિશિષ્ટ પર્યાવરણીય પરિસ્થિતિનો પ્રત્યાઘાત દર્શાવતા સજીવો કે વિશિષ્ટ પર્યાવરણીય પ્રતિક્રિયા સામે એડજસ્ટ થતા હોય, પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિ હોય ત્યારે તેમનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને અપનાવે છે, જેમાં કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા એટલે કે પોતાના બોડીની અંદર ચેન્જીસ લાવે, પ્રતિક્રિયા આપે છે। કેટલાક જે છે પોતાના વર્તણૂક દ્વારા એટલે કે પોતાનું બિહેવિયર ચેન્જ કરી નાખે, પોતે પ્રતિકૂળમાંથી અનુકૂળ જગ્યાએ જતા રહે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે, બિહેવિયર ચેન્જ કરી નાખે, સામાન્ય રીતે નિષ્ક્રિય પડ્યા રહે, પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા આપે છે। આ પ્રતિક્રિયા વાસ્તવમાં તેમના શું છે, અનુકૂલનો પણ છે। તેથી અનુકૂલનો એ સજીવનું એક સવિશેષ લક્ષણ છે, એટલે કે બાહ્યાકાર ચેન્જીસ, પોતાના બાહ્યાકાર ચેન્જીસ લાવે, પોતાની અંદર દેહધાર્મિક ચેન્જીસ લાવે કે વ્યવહારિક, બાહ્યાકાર દેહધાર્મિક કે વ્યવહારિક જે કઈ ચેન્જીસ જે તે નિવાસસ્થાનમાં સજીવો લાવે છે કે જે એમને ટકવા માટે અને પ્રજનન કરવા માટે સક્ષમ બનાવે એને અનુકૂલન કહેવાય। એવો કોઈ પણ બદલાવ બાહ્યાકાર દેહધાર્મિક કે વર્તણૂક સંબંધિત એ સજીવને એ પરિણામમાં ટકવા માટે, બદલાતા પરિણામમાં ટકવા માટે અને પ્રજનન કરવા માટે સક્ષમ બનાવે એને અનુકૂલન કહેવાય। અને લાંબા ગાળે એ ફેરફાર જનીનિક થાય છે, એટલે કે જીનેટિક્સમાં આવી જાય, પેઢી દર પેઢી પછી આગળની પેઢી પણ એ વાતાવરણમાં ટકે એવી જ જન્મે। ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસીય સમયની યાત્રા દરમિયાન જે છે વિકસિત થાય અને જનનીક રીતે સ્થાયી થાય છે, એટલે કે એ પછી પોતાની અંદર બોડીની અંદર એવી ચેન્જીસ લાવી દે છે, પોતાની ક્રિયાઓ એવી રીતે ડેવલપ કરી દે જેથી આગળની પેઢીમાં પણ એ જાય છે, જનનીક થાય એટલે વારસાગત આગળ થાય। પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે, ખાસ યાદ રાખજો અનુકૂલન મોસ્ટ એમપી ટોપિક છે, એમાંથી ઘણી બધી રીતે એમસીક્યુ પૂછાય છે। પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં રહેતું કાંગારું ઉંદર છે, આગળના બે પગ ટૂંકા હોય, બે પગે ઊભું થાય, કાંગારું જેવું રણમાં રહે, પાણી મળે નહીં તો એ શું કરે, પોતાની ચરબી જે છે લિપિડ એનું ઓક્સિડેશન કરે અને પાણી મેળવી લે, લિપિડ નું ઓક્સિડેશન થી એસ્ટો ઉત્પન્ન કરે। બહાર તો પાણી મળવાનું નથી, કે સસ્તન વર્ગનું પ્રાણી છે ઉંદર, તો પોતાના લિપિડ નું ઓક્સિડેશન કરી પાણી મેળવે અને મૂત્ર જે છે એકદમ સાંદ્ર બનાવે, તેથી પાણી ઓછું ગુમાવવું પડે, ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પાણી ઓછું ગુમાવવું પડે અને જ્યારે પાણીની જરૂર પડે ત્યારે શરીરની અંદર જ એને એડજસ્ટ કરી નાખ્યું જનીનિક રીતે, એટલે કે લિપિડનું ઓક્સિડેશન કરી પાણી મળી જાય। બીજું જોઈએ રણની વનસ્પતિઓ જોઈએ તો પર્ણની સપાટી પર જાડું ક્યુટિકલનું આવરણ ધરાવી દે જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવવું પડે નહીં। પર્ણરંધ્ર ઊંડી ગર્તોમાં, એટલે કે પર્ણરંધ્ર સપાટી પર નહીં હોય, સહેજ ઊંડા હોય, પર્ણની અંદર સપાટી પર પર્ણરંધ્ર નહીં, વાયુરંધ્ર સહેજ ઊંડા હોય, એટલે સીધો સૂર્યપ્રકાશ પડે નહીં, બાષ્પોત્સર્જન થાય નહીં। વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ એટલે કે કેમ વનસ્પતિની વાત કરીએ, થોર પ્રકારની વનસ્પતિ છે, ગ્રેજ્યુલેશન એસિડ મેટાબોલિઝમ ધરાવે કેમ વનસ્પતિ, એ શું કરે, દિવસે વાયુરંધ્ર બંધ રાખે અને ક્યારે ખોલે, રાત્રે, તમને ખબર હશે દિવસ દરમિયાન એને વાયુરંધ્ર જ બંધ રાખે કે રણમાં તો બાષ્પોત્સર્જન પોસાય નહીં, રાત્રે તો સૂર્યપ્રકાશ હોય ને, રાઈટ, એટલે કેટલીક ફાફડા થોર ઓપ્યુન્સિયા અંગ્રેજી નામ યાદ રાખજો જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી, ફાફડા થોર ની અંદર જોઈ ગયા જાડું ચપટું પ્રકાંડ જ હોય પર્ણ જેવું લીલું જે પ્રકાશ લેશણ પણ કરે, પર્ણ જે છે બધા કાંટામાં ફેરવાઈ જાય છે આપણે જોયું, રાઈટ, કારણ કે એને પર્ણો જ નથી પોસાતા, પાણી ગુમાવવું પડે એ પોસાય જ નથી કે પર્ણો હોય તો બાષ્પસર્જન થવાનું, તેઓ રૂપાંતરિત થઈ અને કંટકોમાં ફેરવાઈ ગયા પર્ણો અને પ્રકાશલેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા થાય છે, રાઈટ। તો આ રીતે વનસ્પતિ અને પ્રાણીઓ એ એડજસ્ટ અનુકૂલન કેળવે છે પોતાની અંદર ને જે આગળની પેઢીમાં પણ જાય છે। ઠંડી આબોહવા યુક્ત વિસ્તારમાં, એટલે કે અતિશય ઠંડી હોય એની વાત કરીએ, રણની વાત કરીએ જ્યાં પાણી નહોતું મળતું, ઠંડી વિસ્તારની વાત કરીએ તો ઠંડી આબોહવા યુક્ત વિસ્તારમાં સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે, એલેન નો નિયમ આને ગણવામાં આવે, ખાસ યાદ રાખજો એલેન નો નિયમ શું કહે કે ઠંડી આબોહવા વાળા વિસ્તારમાં જે છે એના પગ કાન આ બધું નાનું નાનું હોય છે જેથી સપાટી ક્ષેત્રફળ ઘટે, એના ઉપાંગો એમના કાન, રાઈટ, આ બધું ટૂંકું ટૂંકું હોય,
જેથી શું થાય એને સપાટી ક્ષેત્રફળ ઘટે એટલે ઉષ્મા ઓછી ગુમાવવી પડે એવું એલનનો નિયમ છે રાઈટ એલન નામના વૈજ્ઞાનિકે આપેલો ધ્રુવીય સમૂહમાં સીલ માછલી છે જે અહીંયા આપી છે તમને ધ્રુવ પ્રદેશમાં ઉગે છે અરે ધ્રુવ પ્રદેશમાં પાણીમાં જોવા મળતું પ્રાણી છે સીલ માછલી જેવા જલીય સસ્તનો શું કરે ધ્રુવ પ્રદેશમાં પાણી એકદમ ઠંડુ હોય બરફમાં રહેવાનું ત્વચાની નીચે ચરબીનું જાડું થર બનાવી દે બ્લબર રાઈટ દરિયાઈ પ્રાણી જ ચરબી એને બ્લબર કહેવામાં આવે એટલે કે પોતાની સ્કિન પોતાની ત્વચા નીચે એકદમ જાડી ચામડી કરી નાખે સ્કિન ત્યાં આખું ચરબીનું આખું લેયર થઈ જાય જેથી બહાર ગમે એટલી ઠંડી પડે તો અંદરના ટેમ્પરેચરને કોઈ ફરક પડે નહીં જે ઉષ્મા અવરોધક તથા શરીરની ગરમી ઘટાડવાનું કામ આવે છે રાઈટ એટલે શરીરની ગરમી અંદર જળવાઈ રહે અને ઉષ્મા અવરોધક છે એટલે અંદરની ગરમી બહાર ન જાય ને બહારની ઠંડી અંદર ન આવે આ રીતે એડજસ્ટ કરે છે કેટલાક સજીવો જે છે દેહધાર્મિક અનુકૂલનો ધરાવે છે જેમને તણાવભરી પરિસ્થિતિ સામે ત્વરિત જ પ્રતિક્રિયા અપનાવવા દે છે જો ક્યારેક તમને કોઈ રાઈટ આ આપણું મનુષ્યનું ઉદાહરણ છે ખાસ યાદ રાખજો અને વારંવાર પૂછાઈ ગયું છે આ ઊંચાઈ સિકનેસ વાળું રાઈટ આ ઉદાહરણ જે હવે આવે છે બે સ્લાઇડ ની અંદર ખાસ યાદ રાખજો ટીક રાખજો ઘણી બધી રીતે પ્રશ્ન પૂછાઈ ગયા છે બે માર્કનો સવાલ પણ પૂછાય ને એમસીક્યુ હવે આ દેહધાર્મિક અનુકૂલન છે પોતાની શરીરની અંદર તણાવભરી પરિસ્થિતિનો સામનો દરેકે થાય છે માન લો કે ક્યારેક આપણે કોઈ વધુ ઊંચાઈ વાળા ઉત્તમ વિસ્તારોમાં જઈએ છીએ હાઈ અલ્ટિટ્યુડ ઊંચા વિસ્તારોમાં ઉત્તમ વિસ્તારોમાં જે 3500 મીટર થી વધુ ઊંચાઈ હોય દાખલા તરીકે મનાલી જઈએ સિમલા મનાલી તો રોહતાંગ છે લેહ લદાખમાં જવાનું થાય તો આપણે એકદમ હાઈ ઊંચાઈ 3500 મીટર થી વધારે ઊંચાઈએ છીએ એટલે કે 4000 ફૂટ થી વધારે ઊંચી જગ્યાએ આપણે છીએ તો એને ઉત્તુંગતા એને અલ્ટિટ્યુડ સિકનેસ કહેવામાં આવે ઉત્તુંગતા બીમારી કહેવાય ઊંચાઈ સંબંધિત બીમારી જોવા મળે છે રાઈટ કેમ કે જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ હવા પાતળી થતી જાય એમ ઓક્સિજનનું લેવલ ઘટતું જાય અને આપણી જે રહેવાની આદત હોય તળાટીએ એટલે કે સપાટ જમીન ઉપર આપણે રહીએ છીએ પણ ફરવા માટે જ્યારે આપણે આવા પર્વતીય વિસ્તારમાં જઈએ ત્યારે ત્યાં હવા એકદમ પાતળી થઈ જાય ઓક્સિજન એકદમ ઓછું હોય છે ત્યારે આ તકલીફ જોવા મળે ત્યારે જે ઊંચાઈ ઉપર જાય તો એને ઉબકા આવે છે થકાવટ આવે છે હૃદયના ધબકારા વધી જવા આવા બધા ચિહ્નો જે છે એ અલ્ટિટ્યુડ સિકનેસની અંદર જોવા મળે આવા લક્ષણો જોવા મળે છે આનું કારણ એ જ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય જેમ જેમ તમે ઉપર જાઓ છો એ વાતાવરણીય દબાણ જે છે ઘટતું જાય બરાબર એટમોસ્ફિયરિક પ્રેશર જે છે એ ઘટતું જશે જેના પરિણામ સ્વરૂપ શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી હવા આવે પણ એમાં ઓક્સિજન ઓછો હોય રાઈટ એટલે ઓક્સિજન આપણા લોહીમાં ઓછો પડે અને ઓક્સિજનના અભાવમાં આ બધા તકલીફો ઊભા થાય પરંતુ ધીમે ધીમે સ્થાનિક હવામાનને સાનુકૂળ થઈ જશો અને તમને ઉત્તુંગતા બીમારીનો અનુભવ અટકી જશે બટ માન લો કે એક બે દિવસ આવું તમને થાય પણ તમે 10-12 દિવસ ક્યાં રહો તો ધીમે ધીમે આપણે એડજસ્ટ થઈ જઈએ રાઈટ અને એ શરીર એડજસ્ટ થાય એ ઊંચાઈ વાળા પહાડી વિસ્તારોને જુઓ વિસ્તારના લોકોને જુઓ તો વધારે પડતા લાલાશ પડતા હોય કારણ કે તેની અંદર હિમોગ્લોબિન રક્તકણો વધારે હોય છે રાઈટ જોઈએ કેવી રીતે એડજસ્ટમેન્ટ થાય તો કે શરીર જે છે લાંબા સમય જો ત્યાં રહીએ કેમ કે ત્યાં પણ પહાડી પર રોહતાંગ ઉપર કે લેહ લદાખમાં લોકો રહે જ છે ત્યાં વસ્તી છે જ આપણા દેશમાં તો ત્યાં કેવી રીતે રહેતા હશે આવી તકલીફ હોય તો ત્યાં શરીર દેહધાર્મિક અનુકૂલન કેળવે અને એડજસ્ટ થાય છે શું થાય છે જો આરબીસી રક્તકણો જે છે એનું ઉત્પાદન વધારી દે છે રાઈટ એટલે આપણી અંદર જે રક્તકણોનું લેવલ છે પ્રતિ એમએમ અને પહાડો ઉપર જે લોકો રહે એની અંદર રક્તકણોનું પ્રમાણ વધારે છે રાઈટ આપણી અંદર રક્તકણોની સંખ્યા કરતા પહાડી લોકોમાં રક્તકણની સંખ્યા વધારે છે આ એક અનુકૂલન એડજસ્ટમેન્ટ શરીરે કેળવેલું છે હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડીને શ્વસન દરમાં વધારો કરે છે અને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ જે છે એને ભરપાઈ કરે એટલે કે વારંવાર શ્વસન દર એ લોકોનો ઝડપી હોય હિમોગ્લોબિન જે છે એની બંધન ક્ષમતા ઘટાડી દે એટલે કે ઝડપથી ઓક્સિજન જે છે ઓછા દબાણે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય રક્તકણો વધારે હોય એટલે વધારે ઓટું જે છે જોડાય અને વારંવાર શ્વાસ લે આ રીતે જે છે જે ઓક્સિજનનો ઘટાડો છે એને ભરપાઈ થાય છે એ લોકોની હિમાલયની વધુ ઊંચાઈ અનેક જનજાતિઓ રહે છે અને આપણને ખબર છે શિમલા મનાલી છે ઉત્તરાખંડ છે કાશ્મીરની અંદર રાઈટ હિમાલયની અંદર બહુ બધા રહે છે સપાટ મેદાની વિસ્તારમાં રહેતા લોકો કરતા એ જનજાતિમાં લાલ રુધિર કોષો એટલે કે આરબીસી રક્તકણોની સંખ્યા વધારે હોય છે રાઈટ અહીંયા કારણ પણ પૂછાય બે માર્કનું તો એ પણ આવડવું જોઈએ કુટુંબતા બીમારી શું છે એ પણ પૂછાય તો એ પણ આવડવું જોઈએ એટલે મોસ્ટ ટાઈમ કે આ ફકરો છે આખો ખાસ ટીક રાખજો ને એમસીક્યુ તમાં હજારો વાર પૂછાઈ ગયો છે બરાબર કે ઊંચાઈ વાળા જે છે કયા રક્તકણોની સંખ્યા વધુ હોય ઓછા હોય ઊંચાઈ વાળા લોકો કરતા તળેટી પર રહેનારા લોકોમાં કારણ પૂછાઈ ગયા બહુ બધી રીતે પૂછાઈ ગયા એટલે ખાસ તૈયાર રાખજો મોસ્ટ ટાઈમ પી છે અનુકૂલન નો આ ટોપિક
કેટલાક પ્રાણીઓની વાત કરીએ તો મોટા ભાગના પ્રાણીઓ જે છે ચયાપચય પ્રક્રિયાઓ અને સંલગ્ન બધા દેહધાર્મિક કાર્યો ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટરતા રીતે આગળ વધે છે, એટલે કે મોટા ભાગનાની અંદર ટેમ્પરેચર ચેન્જ બહુ થતા નથી. જે કઈ ચેન્જીસ થાય એ 37 ડિગ્રી સેલ્સિયસ મનુષ્યની વાત કરીએ તેની અંદર જ આ બધા ચેન્જીસ થતા હોય દેહધાર્મિક, એમાં બહુ ટેમ્પરેચર ચેન્જ નથી થતા મોટા ભાગના પ્રાણીમાં. જે કઈ ચયાપચય ફેરફાર લાવે એ એના નોર્મલ ટેમ્પરેચર રેન્જ હોય એમાં, જેમ કે મનુષ્યની વાત કરીએ તો 37 ડિગ્રી સેલ્સિયસમાં જ આ બધા ફેરફાર થાય. પરંતુ એક એવા સૂક્ષ્મ જીવો પણ છે જેમ કે આર્કી બેક્ટેરિયા, એ ગરમ પાણીના ઝરણામાં એટલે કે ઉકળતા પાણીમાં ગાઢ સામૂહિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગો જ્યાં તાપમાન 100 ડિગ્રીથી વધારે હોય ત્યાં પણ ખૂબ સારી રીતે ફૂલે ફાલે છે, જીવે છે, પ્રજનન પામે. ડેટ મીન્સ કે એને તે અનુકૂલન કેળવ્યું છે. ઘણી માછલીઓ એન્ટાર્ટિકાના અતિ શીતળ પાણીમાં ખૂબ જ વિકાસ સાધે છે જ્યાં તાપમાન હંમેશા શૂન્ય કરતા નીચે હોય. એન્ટાર્ટિકાના બરફ આચ્છાદિત વિસ્તારમાં દરિયામાં ઘણી માછલી રહે છે જ્યાં મનુષ્યને રહેવું અઘરું છે ત્યાં રહે છે, કારણ કે એને અનુકૂલન કેળવેલું છે. ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ રહે છે જ્યાંનું દબાણ સામાન્ય વાતાવરણીય દબાણ જે આપણે જમીન પર અનુભવીએ છીએ એના કરતા 100 ગણું વધારે છે. દરિયાના પેટાળમાં એકદમ તળિયે આપણે ડિસ્કવરી જિયોગ્રાફી ચેનલમાં જોતા હોય તળિયે એકદમ ચપટા સજીવો રહે છે. સમુદ્રની સપાટીએ વાતાવરણ પર દરિયા કિનારે એક વાતાવરણ દબાણ હોય એની કરતા 100 ગણું વાતાવરણ દબાણ દરિયાના પેટાળમાં હોય ત્યાં પણ સજીવો એકદમ સારી રીતે જીવે છે. તો એને એ વાતાવરણમાં રહેવા માટે શું કરેલું હોય? અનુકૂલન કરેલું, રાઈટ? આ રીતે બધા સજીવો જે તે વાતાવરણને અનુકૂલિત થઈને જીવતા હોય છે. કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે વ્યવહારિક એટલે વર્તણુકીય ચેન્જીસ લાવે છે. પેલા દેહધાર્મિક ચેન્જીસ હતા, વર્તણુક ચેન્જ. તેમના નિવાસસ્થાનો ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા વિકસાવે છે. જેમ કે રણમાં ગરોળી જે છે રણની ગરોળીઓની વાત કરીએ તો આ ક્ષમતાનો રણની ગરોળીમાં અભાવ હોય છે, રાઈટ? સસ્તનો જે છે એ ટેમ્પરેચરમાં ચેન્જ લાવી શકે છે બાહ્ય વાતાવરણ. રણમાં રહેતી ગરોળી એની અંદર એ ટેમ્પરેચરનો ચેન્જનો એડજસ્ટ કરવાનો અભાવ છે, એ અસમતાપી છે. પરંતુ તે વ્યવહારિક ઉપાયો દ્વારા પોતાના શરીરનું તાપમાન એકદમ સ્થિર રાખવામાં વ્યવસ્થાપન કરે છે, એટલે કે છાયાવાળા વિસ્તારમાં જતી રહે છે. જ્યારે તેનું તાપમાન એકદમ સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તારથી નીચે જતું રહે છે ત્યારે તેઓ સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણી ઉષ્મા અવશોષિત કરે છે, પરંતુ જ્યારે તાપમાન વધવા લાગે ત્યારે છાયામાં જતી રહે. આ રીતે એડજસ્ટ કરે. રણમાં રહેતી ગરોળી ટેમ્પરેચર એકદમ હાઈ જાય તો છાયામાં જતી રહે અને એકદમ લો જાય તો એ તડકામાં જાય છે. આ રીતે જે છે એ વર્તન દ્વારા એને બિહેવિયરલ ચેન્જીસ કહેવાય, આ રીતે એડજસ્ટ કરે છે. ઘણી જાતિઓ જમીન ઉપરની ગરમીથી બચવા છૂપવા માટે છટકી જવા માટે માટીમાં દર ખોદવાની ક્ષમતા હોય છે, રાઈટ? એટલે અતિશય ગરમી થઈ જાય તો માટીની અંદર ઊંડું દર બનાવી દે, રાઈટ? જમીનની અંદર દર બનાવીને શું કરતા હોય છે? એડજસ્ટ કરતા હોય છે. આ રીતે સજીવો જે છે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકવા માટે શું કેળવે છે? અનુકૂલનો કેળવે છે. આગળ જોઈએ તો અનુકૂલનો હતા આવે છે વસ્તીના વિશિષ્ટ લક્ષણો. વસ્તી જે છે કોઈ પણ હોય એના પોતાના કંઈક લક્ષણો હોય છે. વસ્તી એટલે શું? તો કે એક જ જાતિના સજીવોનો સમૂહ એને વસ્તી કહેવાય. જેમ કે એક તળાવ છે એમાં બધી માછલીઓ લઈ લો તો માછલીઓની વસ્તી થઈ એક જ જાતિ. તળાવમાં દેડકાની વસ્તી, જંગલમાં જઈએ તો વાંસ છે તો વાંસની વસ્તી, રાઈટ? આપણે કોઈ ખેતર વાવ્યું છે એમાં એક જ પ્રકારના કપાસ વાવ્યો તો કપાસના છોડની વસ્તી, જંગલમાં જઈએ તો વાંસની વસ્તી, રાઈટ? ગીરના જંગલમાં જાવ તો સિંહની વસ્તી. જાતિ એક જ છે, જ્યારે એક જ જાતિના સજીવોનો સમૂહ હોય ત્યારે એને વસ્તી કહેવાય છે. વસ્તીના લક્ષણો જોઈએ. પ્રકૃતિમાં આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે. તેમનામાંના મોટા ભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં જ રહે છે. કોઈ એકલો સજીવ આખી દુનિયામાં એક જ હોય એવું ન બને, બરાબર? એની એની જાતિના હોય એના ભેગા રહેતા હોય બધા. સિંહ એકલો કઈ બરફમાં નથી રહેતો, હિમાલયમાં જઈને એ ગીરના જંગલોમાં જ રહે, એની વસ્તી એની જાતિના સજીવો સાથે જ રહે. એટલે જે તે જાતિના સજીવો પોતાના સમૂહમાં જ રહેતા હોય એને વસ્તી કહેવાય. એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કરે, સ્પર્ધા કરે, અંદર અંદર પ્રજનન કરે છે. સંભવિત રીતે આંતર પ્રજનન જે છે લિંગી પ્રજનન માટે છે, એટલે લિંગી પ્રજનન કરે એની અંદર 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 પ્રજનન થાય. અલિંગી પ્રજનનમાં તો એવું કંઈ છે નહીં. ઉદ્ભવતા સજીવના સમૂહને પરિસ્થિતિ કે અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં આવે છે, રાઈટ? એટલે અલિંગી પ્રજનન કરતા સજીવોને પણ એક જ જાતિના સજીવને એક વસ્તી તરીકે જ લેવામાં આવે ને લિંગી પ્રજનન માટે આંતર પ્રજનન થઈ શકે. ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ
રાઈટ, બધા જ દરિયાઈ પક્ષીઓ, એક વસ્તીનું ઉદાહરણ છું, બધા જ દરિયાઈ પક્ષીઓ એક જ જાતિ, દરિયાઈ પક્ષીઓ, તેજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો એક જ જાતિ, બધા ઉંદરોની એક વસ્તી. વનક્ષેત્રમાં સાગના વૃક્ષો, આપણે અહીંયા સાપુતારા બાજુ ડાંગ જિલ્લામાં જોઈએ તો સાગના વૃક્ષો જોવા મળે, તો બધા સાગના વૃક્ષો એક જ જાતિનો સમૂહ હોય તેની વસ્તી થઈ. સંવર્ધન પાત્ર એટલે પેટેડિસમાં બેક્ટેરિયાની જાતિ, તળાવમાં કમળના છોડવા, રાઈટ. તો કોઈ એક જ જાતિના સજીવોનો સમૂહ એને શું કહેવામાં આવે? વસ્તી કહેવામાં આવે. આ એની વ્યાખ્યા છે, નોંધી રાખજો. અહીંયા સ્પષ્ટ વ્યાખ્યા નથી આપી એટલે હું બોલું છું, ફરીથી બોલું. કોઈ પણ વસવાટમાં એક જ જાતિના સજીવોનો સમૂહ એને વસ્તી કહેવાય. છેલ્લા મુદ્દા માં એના બધા ઉદાહરણો છે વસ્તીના. આગળ જઈએ. વસ્તીના વિશિષ્ટ લક્ષણો, આ બધા લક્ષણો જે છે અહીંયા આપ્યા છે, એક અથવા બીજી રીતે આપણે જોઈશું. વસ્તીની બધી જ વ્યક્તિઓનો સમાવેશ એક જ જાતિમાં થાય, રાઈટ. એટલે એક જ જાતિના સજીવો એ વસ્તીમાં હોય, એની બાહ્ય અને અંતઃસ્ત્રોતના સરખી હોય, જનનીક રીતે અલગ હોય અને એકબીજા સાથે પ્રજનન પણ કરતા હોય, આ બધા વસ્તીના લક્ષણો છે. એમાં પેલું છે ઘનતા. અહીંયા એનસીઆરટી ની અંદર ગીચતા, ડેન્સિટી માટે ઘનતા શબ્દ આપ્યો. જન્મદર, મૃત્યુદર, વય આધારિત વિતરણ, વસ્તી વૃદ્ધિ, વસ્તી સંતુલન, વસ્તી વધઘટ, વસ્તીની આંતરક્રિયા, અન્યોન્ય પ્રક્રિયા એટલે ઇન્ટરેક્શન, આ બધા જે છે વસ્તીના લક્ષણો છે, જે આગળ આપણે જોઈએ. થોડાક જોઈએ જન્મદર અને મૃત્યુદર. વ્યક્તિગત સજીવ જે પરિવર્તન પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે, વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. આથી વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે, કારણ કે પરિસ્થિતિ વિદ્યા એ વસ્તીની જન્મ વિદ્યા અને ઉદ્વિકાસીય સાથે જોડે છે. આ મુદ્દાને એવી રીતે સમજવાનો છે તમારે કે વસ્તીનો અભ્યાસ કરો એટલે તમે શેનો અભ્યાસ કરો? વસ્તી પરિસ્થિતિ વિદ્યાનો. વસ્તીનો અભ્યાસ કરો એટલે વસ્તી પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરો એટલે વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું ખૂબ જ મહત્વનું ક્ષેત્ર છે. કારણ કે ત્યારે જયારે તમે વસ્તીનો અભ્યાસ કરો ત્યારે એની જનન વિદ્યાનો પણ અભ્યાસ કરવાનો, એનો જીનેટિક્સનો પણ અભ્યાસ થાય, જે ઉદ્વિકાસ સમજવામાં ખૂબ જ મહત્વનું છે. વસ્તી જે છે ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. દાખલા તરીકે વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પામે, એટલે કે જે વસ્તીના લક્ષણો હોય એ કોઈ એક સજીવને નથી લાગુ પડતા. જેમ કે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ, એ મનુષ્ય લઈ લો કે વાઘ, સિંહ કે કોઈ પણ પ્રાણી કે કોઈ પણ વનસ્પતિ, ઇન્ડિવિજ્યુઅલ એક, તો એક સજીવ જે છે એ જન્મે, કોઈ સજીવનું જન્મ થાય, કોઈ એક વ્યક્તિ જન્મે, કોઈ એક વ્યક્તિ મરે એવું કહી શકીએ, પણ વસ્તી જન્મે અને વસ્તી મરે એવું ન કહેવાય. સમજ્યા? એટલે સજીવનું જે લક્ષણ હોય એ વસ્તીને લાગુ પડતું નથી અને વસ્તીનું લક્ષણ સજીવને ના લાગુ પડે. વસ્તીને શું હોય? જન્મ દર હોય અને મૃત્યુ દર હોય. વસ્તી જન્મે મરે એમ ન કહેવાય, કોઈ વ્યક્તિગત સજીવ મરે જન્મે. બીજું લક્ષણ, વસ્તીમાં દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મ દર અને મૃત્યુ દર હોય, તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષમાં આપણે ફેરફાર સ્વરૂપે લઈએ. આ સૂત્ર યાદ રાખજો, એનસીઆરટીમાં આપેલા નથી, નીટ માટે, રાઈટ. જન્મ દર એટલે શું? તો કે એકમ સમયમાં સરેરાશ વસ્તી, એકમ સમયમાં જન્મેલા સજીવોની સંખ્યા, જનસંખ્યા એટલે જન્મેલા સજીવની સંખ્યા, રાઈટ. સરેરાશ વસ્તી, એક ગામમાં 1000 વ્યક્તિ છે, રાઈટ. અને એકમ સમય એટલે એક વર્ષમાં કેટલા નવા જન્મ, તો કે 100 નવા જન્મનારા જે છે, ભાગ્યા 1000 કરો એટલે ઉડી ગયા, રાઈટ. એટલે એનો જે દર જે છે 1/10 એટલે 0.1%, તો એનો જન્મ દર થયો, એ દર વર્ષે 0.1% જન્મ દર છે, રાઈટ. સેમ એ રીતે મૃત્યુ દર, એકમ સમયમાં મૃત્યુ કેટલા પામે, એક વર્ષમાં મર્યા કેટલા, છેદમાં ગામમાં કેટલી વસ્તી હતી, સરેરાશ વસ્તી ગામમાં શહેરમાં ગમે તે રીતે. તો જન્મદર અને મૃત્યુદર નું સૂત્ર છે, એનસીઆરટીમાં આપ્યું નથી પણ યાદ રાખજો, ઈઝીલી સમજવામાં સરળતા રહેશે. ઉદાહરણ આપ્યા છે જન્મદર અને મૃત્યુદર, રાઈટ. આ પૂછાઈ ગયેલા છે નીટ ની અંદર, એકદમ ઈઝી છે, બેઠા પૂછાઈ ગયા. કોઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા, 20 હતા, પ્રજનન દ્વારા 8 નવા આવ્યા, તો વર્તમાન વસ્તી થઈ 28, તો જન્મદર કેટલો થયો? કે નવા કેટલા આવ્યા? 8. અત્યારે કેટલા થયા ટોટલ? તો 28 ભાગ્યા એટલે 0.4 એનો જન્મદર છે. મૃત્યુદરનું ઉદાહરણ છે, 40 ફળમાખી પ્રયોગશાળામાં હતી, 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામી, એટલે 4 મરી, હતી 40, એટલે 4/40 એટલે 0.1% એનો મૃત્યુદર થયો પ્રતિ અઠવાડિયે, એક અઠવાડિયામાં એટલા માખી જે છે મરે છે. તો આ રીતે કોઈ પણ વસ્તી માટે તમને આંકડા આપી શકે એનસીઆરટી ની અંદર, અને તમારે આ રીતે સિમ્પલ ગણી અને જવાબ આપવાનો, એમસીક્યુ પૂછી શકે, 2 માર્કનો સવાલ પૂછી શકે, તો એકદમ ઈઝી છે, યાદ રાખજો. આગળ જોઈએ. હવે વસ્તી જે છે એની કેરિંગ કેપેસિટી, વહન ક્ષમતા હોય, નિશ્ચિત સમયગાળામાં કોઈ ક્ષેત્રમાં કેટલી વ્યક્તિઓ સમાવી શકાય, કેટલા સજીવો સમાવી શકાય, એ એની વહન ક્ષમતા કહેવાય છે, રાઈટ.
નિશ્ચિત ક્ષમતા જે છે નિશ્ચિત એરિયામાં કોઈ નિશ્ચિત સમયગાળામાં, દાખલા તરીકે એક ક્લાસ છે તમારો, સ્કૂલનો ક્લાસ છે, તો એક ક્લાસમાં એક સમયમાં એટલે કે જ્યારે લેક્ચર ચાલતો હોય ત્યારે કેટલા વ્યક્તિને બેસાડી શકે? તો કે 60 વિદ્યાર્થીને સારી રીતે બેસી શકે. હવે 5-10 એક વિદ્યાર્થી વધારે આવ્યા તો એક બે એડજસ્ટ થાય, પછી 60 ની જગ્યાએ 120 વિદ્યાર્થી ત્યાં એડજસ્ટ ન થાય, એ ક્લાસની કેરિંગ કેપેસિટીની બહાર જાય. સેમ જ રીતે એક આપણું બસ છે, આપણી કાર છે, બસની અંદર મેક્સિમમ 50 લોકો બેસી શકે, 50 સીટમાં સારી રીતે બેસી શકે. 50 ની જગ્યાએ 60-70 થયા, થોડા ઘણા ઉભા રહે આમ તેમ એડજસ્ટ થઈને એડજસ્ટ થઈ ગયા, પછી ત્યાં 100-150 વ્યક્તિ બસમાં સમાવી ન શકે, એની વહન ક્ષમતાની બહાર ગઈ. કારની અંદર 5 વ્યક્તિ, એની જગ્યાએ 6-7-8 વ્યક્તિ એડજસ્ટ થાય, પછી ત્યાં 15-20 વ્યક્તિ એમાં એડજસ્ટ ન થઈ શકે. તો એની દરેક વસ્તુ જે છે એમ વસવાટ, એ તો વસ્તુનું ઉદાહરણ લીધું, એમ કોઈ તળાવ છે, કોઈ એરિયા છે, રાઈટ, કોઈ તળાવ છે, કોઈ દરિયો છે, નદી છે, તો એ દરેક, કોઈ જંગલ છે, તો એમાં સજીવોને સમાવાની અમુક ક્ષમતા હોય, એનાથી વધારે કેપેસિટીમાં સજીવો રહી જ ન શકે. અને જો રહે તો શું થાય? તો કે એને ખાવા ન મળે, જગ્યા ન મળે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે, એટલે પર્યાવરણીય પ્રતિરોધ આવે છે, રાઈટ. એટલે નિશ્ચિત સમયગાળામાં કોઈ પણ ક્ષેત્રમાં કેટલીક વસ્તી, કેટલાક સજીવોને સમાવાની ક્ષમતા, એને વહન ક્ષમતા કહેવાય. ઇષ્ટતમ પરિસ્થિતિએ જો મહત્તમ પ્રજનન, ઉદાહરણ આપ્યું છે સાલ્મન માછલીનું, તે મહત્તમ પ્રજનન, ઉદાહરણ તરીકે સાલ્મન માછલી જે છે એની પ્રજનન ઋતુમાં 28 કરોડ ઈંડા મૂકે છે, રાઈટ. એક સાલ્મન માછલી 28 કરોડ ઈંડા મૂકે એની પ્રજનન ઋતુમાં. વિચાર કરો, જો એ દર વર્ષે એટલે જીવનમાં એક જ વાર પ્રજનન કરે છે, બરાબર. હવે 28 કરોડ જે છે, સમજો, એ 28 કરોડ પાછા એક એક 28 કરોડ ઉત્પન્ન કરે તો ક્યાં જાય? દરિયો આખો માછલીથી ભરાઈ જાય, પાણી બધું બહાર આવે, એ દરિયાની કેપેસિટી નહીં બહાર જાય. 28 કરોડ ઈંડા મૂકે અને 28 કરોડ જન્મે તો, અને એ પાછા 28 કરોડ ઉત્પન્ન કરીને આવું વર્ષમાં વારંવાર થાય તો દરિયો આખો એનાથી ભરાઈ જાય, બટ આવું થતું નથી. કારણ પ્રોબ્લેમ આવે છે. સાલ્મન ને તે ઋતુનો ફળદ્રુપતા જન્મદર જો 28 કરોડ, એટલે કે એનો જન્મદર 28 કરોડ છે, એટલા ઈંડા આપે છે. પરંતુ બધા જ ઈંડા સેવાતા નથી, પુખ્તતાએ પહોંચતા નથી, કારણ કે વાસ્તવિક જન્મદર અલગ છે, કે કોઈ શિકાર થઈ જાય, કોઈને પોષણ ન મળે, કઈ પણ કારણોસર, રાઈટ. એટલે સંભાવ્ય જન્મદર કરતા વાસ્તવિક જન્મદર નીચો હોય, એટલે કે રિયલમાં જન્મા કેટલા? તો કે 28 કરોડ માંથી 28 લાખ નથી જન્મતા, માંડ 28 હજાર જેવા જીવે છે, બાકીના બધા જ નાશ પામે, રાઈટ. કારણ કે પર્યાવરણ પ્રતિરોધ મળે, એને ખોરાક ન મળે, બધાને પોષણ ન મળે, કેટલાકનો શિકાર થઈ જાય, કેટલાકને રોગ લાગુ પડે, રાઈટ. તો ટૂંકમાં તમારે અહીંયા સમજવાની છે કેરિંગ કેપેસિટી, વહન ક્ષમતા. સમજ્યા સારી રીતે? બીજા ઉદાહરણ પરથી વિચારજો, એટલે કે દરેક એરિયાની એક કેપેસિટી હોય, ત્યાં સુધી જ એ ચોક્કસ સંખ્યામાં જ સજીવોને સમાવી શકે, એનાથી વધારે જો સજીવો ભેગા થાય તો એને કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે, ખોરાક ન મળે, હવા ન મળે, રહેવા જગ્યા ન મળે, એટલે સ્પર્ધા થાય ને એ પર્યાવરણ પ્રતિરોધ આવે ને એમનું મૃત્યુ થાય છે, રાઈટ. એટલે અમુક ચોક્કસ સંખ્યામાં જ સજીવોને સમાવવાની આ ક્ષમતા, એને કેરિંગ કેપેસિટી, વહન ક્ષમતા કહેવાય છે, ઓકે. તો ખાસ આ બધા સમજી રાખજો. આ જે છેલ્લો જે છે, ઘણું બધું આમાં નીટ માટે એક્સ્ટ્રા પણ છે, આ ગ્રાફ પણ એક્સ્ટ્રા છે, જે તમને એનસીઆરટીમાં મળશે નહીં, એટલે નોંધી રાખો. વ્યાખ્યાઓ પણ ઘણી બધી જે છે, સૂત્રો પણ છે જે નહીં મળે, એટલે નોંધી રાખવા, જેથી તમે સરળતાથી જવાબો આપી શકો, ઓકે. તો નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ, ત્યાં સુધી આવજો. નમસ્કાર દોસ્તો, અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.